તેલ ધારાવત સ્મૃતિ કરવા માટે જ મનુષ્ય દેહ ભગવાનને આપણને આપ્યો છે બીજું આ દેહ કરીને કાંઈ કરવાનું હોય જ નહીં તેલ ધારાવત સ્મૃતિ થઈ ગઈ એટલે ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ સમજવાની ભગવાન દેખાય યા ન દેખાય એ તો એમની મરજી છે પણ એમને અખંડ સંભાળવા એ આપણું કર્તવ્ય છે અને એને માટે આપણે ખબરદાર થવું જોઈએ ભગવાન ભૂલી જવાય એ ગઈ મિનિટ ભગવાન ભૂલ્યા વગરની ગઈ આ મિનિટ ગઈ આમ માલકો થોડોક સાવધાનીનો ભાવ જાગે અને ભગવાન ભૂલ્યા વગરનો આખો દિવસ આપણો વ્યતીત થાય એવો હવારમાંથી ઠરાવ કરીને આખો દિવસ સુતા વખત સુધી દાખલો રાખીએ અને ઓછામાં ઓછા ભગવાન ભૂલાય એવું કાંઈક જિંદગીનું આખા દિવસનું પ્લાનિંગ કરીને જીવીએ તો બહુ સારું નહીતર આમનામ સત્સંગમાં મોટા મોટાભા થવામાં ને બધું ડોડડાયા થવામાં જિંદગી આખી વહી જાય એનો કાંઈ અર્થ નહીં એમાંથી કાંઈ પ્રાપ્તિ થાય નહીં માટે વાલા સંતો આખો દિવસ ભગવાન સાંભળે એમ જ આપણે રહેવું જીવવું બોલવું ખાવું પીવું ઉત્સવ સમૈયા ધૂન કથા કીર્તન ફરવું ગામડા ઉપદેશ દેશ વિદેશ જે તે કહો તે બધું વાંચવું વિચારવું પણ સ્મૃતિના ભોગે બધું થાય ત્યારે ભગવાન જ ખોયા ગણાય ભલે સત્સંગના કામ કર્યા પણ ભગવાન ખોયા બધા કામ ભગવત સ્મૃતિ માટે મૂર્તિના માળામાં વિરામ માટેના છે આટલો સિદ્ધાંત એકવાર મગજમાં બરાબર ફીટ બેહાડીને પછી જો બધું કરીએ ને તો ફગી ન જવાય કે શા માટે આ બધું થાય છે ભગવાન પામવા ભગવાનમાં બધી વૃત્તિઓ વીરમી નાખવા આપણે બધી જ સેવા પ્રવૃત્તિને કામ કરીએ છીએ આ વાતને યાદ રાખવી નહીતર ભગવાન પામવા માટે કરાતું કામ બીજું પામવા માટે થઈને ઊભું રહે ભગવાન રૂપી ફળ મળે નહીં ભગવાનના ભજન ઉપાસનાથી સેવાથી બીજા બધા ફળો મળે ને પાછો જીવ રાજી થાય વાહ ભગવાનની સંતની કૃપા ખૂબ રૂપિયા મળ્યા ને ફલાણું મળ્યું ને ઢીકળું મળ્યું ને એ તો બધું નાશવન છે બધાને હતું જ પહેલાં રાવણને આખા હોનાના રાજ્યની સત્તા હતી ને એવી કંસને હતી કોઈની સત્તા કે કોઈનું રાજ્ય કે કોઈનો રૂપાળો દેહ કે કોઈની બોલબાલા કાંઈ રહ્યું નથી તો આપણું કેટલા દિવસ રહેવાનું છે માટે એ તો જેવું હોય તેવું જેટલું હોય એટલું એ બધામાં મહત્તા ન માનવી એની અગત્યતા ન રાખવી અને ભગવાન સંભાળવામાં જ દાપણ સમજવું સુખ સમજવું એને જ અતિશય મુખ્યપણું આપવું અને ત્યાં ધ્યાન દેવું બાકી બધી વસ્તુની જરૂર તો ખરી પણ ભગવાનને માટે ઉપયોગમાં આવે એટલી જ વાત કામની છે બાકી બધી નકામી કરોડો રૂપિયા હોય પણ આપણા અર્થે વપરાય ને સેવા થાય એટલા કામના બાકી બધા નડવાના અને તે પડ્યા રહેવાના ગમે એટલો મોટો બંગલો હોય પણ આપણે હુવામાં ખાવા પીવા જેટલું ઉપયોગનું થાય એટલું જ કામનું બાકીનું નડવાનું પડ્યું રહેવાનું એમ ગમે એટલા દેહના સગા સંબંધી કે પત્ની પુત્ર પિતા માતા માસી ભાઈ ફુવા ભાણિયા છોકરા જે હોય તે ભગવાનમાં આપણને જોડે ને હેત કરાવે એ રીતે જે કાંઈ ઉપયોગમાં આવે એટલા જ બધા કામના બાકીના નકામાં નડવાના મોક્ષ આપણો બગાડવાના આ વાતને ડાયા માણસો સમજે અને સાવધાન રહીને પોતાના કલ્યાણમાં ક્યાંય ખોટ આવવા ન દે એને જ વિવેકી કહેવાય અને બાકીના બધા મૂરખ છે